કોરોનાની બીજી લહેરમાં મોટાભાગે ઓક્સિજનની અછત જ લોકોના મોતનું કારણ બની રહ્યું છે. કોરોના કાળમાં શ્વાસ સૌથી મોંઘો થઈ ગયો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરની ભારે અછત છે. જ્યારે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય વિભાગમાં દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે 9 બેડ સાથે ઓક્સિજન લાઇનનું ફિટિંગ કરવામાં આવ્યું છે. સુઈગામના સ્થાનિક વહીવટીતંત્ર અને દાતાઓના સહકારથી લોકફાળો ઉઘરાવી કોવિડગ્રસ્ત દર્દીઓને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ અંગે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોના અંતરિયાળ ગામડાઓમાં કોરોનાના કારણે કોઈનો વહાલસોયો કે ભાઈ બહેન મા બાપ કે પછી પતિ પત્ની કે કોઈ સ્વજનને ગુમાવવાનો વારો ન આવે તે માટે તાત્કાલિક 9 બેડની સાથે ઓક્સિજન લાઇન ફિટિંગ કરી છે અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે બાકીના કોવિડ સેન્ટરો માટે ટૂંક સમયમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આવા કપરા કાળમાં સરહદી વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી CHC કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ દિવસ રાત ખડેપગે રહી લોકોના હિત માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે.